આ નિવેદન આપ્યું છે આમંત્રણ વગર સંકલન સમિતિ બેઠકમાં પહોંચ્યા છે પદ્મિનીબા વાળા નિધિ આ એક મોટી ખબર છે ને આપ ત્યાં ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર હતા અને આખો જે માહોલ છે જેમાં પદ્મિનીજીએ જ આખા આંદોલનની શરૂઆત કરી દીધી બિલકુલ પદ્મિનીબા દ્વારા વારંવાર ક્ષેત્રીય આંદોલનની જે સંકલન સમિતિ છે તેના પર એક બાદ એક પ્રહારો કરવામાં આવી રહ્યા છે અનેક આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તેની વચ્ચે જે હવે રણનીતિ છે તે રણનીતિને લઈને પણ આક્ષેપો લગાવવામાં આવ્યા આખરે આક્ષેપો શું છે આવો સાંભળીએ રૂપાલા ભાઈ ને ફોર્મ ભરવા દેવામાં ન આવત એ તો બધું ઠંડુ પાડી દીધું આટલું મોટું મહાસંમેલન યોજુ મારા ક્ષત્રિય સમાજના ભાઈઓને અમે બહેનો આપણી જીતા જ થઈ છે હું મેસેજ મેગવા માગ કેવા માંગુ છું કે મારા ભાઈઓ ત્યાં ભૂખા તરસા જે આવ્યા હતા ને એ અમારા બેનો દીકરીઓ માટે આવ્યા હતા ના એક એક સંકલન સમિતિ માટે કોઈ આવ્યું તું સંકલન સમિતિને એમ હોય ને કે અમારી માટે આવ્યું તું તો ભૂલી જાજો આ તો અમારા બેનો દીકરીઓની લડાઈ માટે આવ્યા હતા ત્યાં અને આખા ક્ષત્રિય સમાજને ગુમરા કર્યો હું શું કામ ભાઈ એકલી બરાબર એકલી શું એ લોકોને તો કરું તો મને એકલી તો પાડવી હતી

કે તમે આ આમ કે તેમ ફલાણું કે ઠીકડું જી ના મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન નતું આપવામાં આવ્યું મને પીટી જાડેજાએ ફોન કર્યો તો અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી સંકલન સમિતિમાં હું છું પણ નહીં ખાલી હું રૂપાલાભાઈના ઓપરેશન સુધી સંકલન સમિતિમાં છું તો ત્યારે પીટી મામા અહીંયા શું કરે છે હવે એ તો ખબર નહીં એ જ જ નથી વિચાર આવતો પેલા એવા નારા લગાડતા હતા બીજેપી તું બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં તો હવે 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 કોંગ્રેસ નું આવી ગયું બરાબર આ શું ખીચડી શું પકાવે છે

કભ્યો છે અંદર શું કોઈ માહિતી સામે આવી રહી છે શું ચાલી રહ્યું છે એ બેઠક ની અંદર નિધિ સૌથી પહેલાં તો હું તમને આ બેઠકની પૂર્વ ભૂમિકા બતાવવા માગીશ કારણ કે જ્યારે આંદોલનની શરૂઆત થઈ એટલે કે રૂપાલા પુરુષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભાના ઉમેદવાર છે તેમને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી ત્યારબાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો રજવાડાઓની વાત હતી અને ક્ષત્રિય સમાજ રોષે ભરાય સ્વાભાવિક વાત છે ત્યારબાદ જે રાજકોટથી આંદોલનની શરૂઆત હતી તે ધીરે ધીરે ગુજરાતમાં અને ત્યાંથી માંડીને સમગ્ર દેશ સુધી અલગ અલગ રાજ્યોમાં પણ પહોંચ્યું એક જ માંગ ક્ષત્રિય સમાજની છે કે કોઈપણ સંજોગોમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીને સરકારે પણ સમાધાન સમાધાનકારી વલણ અપના યોજક ક્ષેત્રે આવ્યો નહોતા તેમની સાથે બેઠક કરી મુખ્યમંત્રી ઉપરાંત હર્ષ સંઘવી ગૃહમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના નેતાઓએ બેઠક કરી હતી કે આંદોલન કોઈ પણ રીતે શાંત પડે પરંતુ સંકલન સમિતિની એક જ માંગ હતી કે પુરુષોત્તમ રૂપાલાનું ટિકિટ રદ થવી જોઈએ સોળ તારીખે પુરુષોત્તમ રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ક્ષત્રિય સમાજ દ્વારા એવી જે તે સમયે જાહેરાત થઈ ગઈ કે ત્રણસોથી વધારે તેવો ફોર્મ ભરશે પરંતુ એવા કોઈ ફોર્મ ભરાયા હોય તેવું દેખાતો નથી પાર્ટ ટુ એટલે કે આંદોલનની હવે આગામી રણનીતિ શું હોઈ શકે તે નક્કી કરવા માટે ગોતા ખાતે આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે એક બેઠક મળી રહે છે જેમાં મોટાભાગના ક્ષત્રિય આગેવાનો હાજર છે જે મુખ્ય સંસ્થાઓ ક્ષત્રિય સમાજની ખરી તે સંસ્થાના આગેવાનો અહીંયા હાજર છે અને કઈ રીતે આંદોલનને આગળ લઈ જવું તેનો રણનીતિ નક્કી કરી રહ્યા છે આ જે બેઠક ચાલતી હતી એ દરમિયાન પદ્દીમાં વારા અહીંયા પહોંચ્યા હતા જેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ કોઈ ફિલ્મ નથી કે જેનો પાર્ટ વન અને પાર્ટ ટુ હોય એવી જો જાહેરાત થઈ હતી કે ત્રણસોથી ફોર્મ ભરવા તો શા માટે એ પ્રકારના કોઈ ફોર્મ ભરાયા નથી બીજી મહત્વની વાત કે કે એ પણ પણ કર્યો તો કેટલાક જયચંદોના કારણે આંદોલન કોણ હતા તેની કોઈ સત્તાવાર રીતે માહિતી આપી નથી તેમણે એવું પણ કહ્યું કે આ આખું આંદોલન છે તે હવે રાજકારણમાં ફેરવાઈ ગયું છે ભાજપ વર્ષિસ કોંગ્રેસ હોય તેવું દેખાય રહ્યું છે કારણ કે જે સમયે રૂપાલાએ નિવેદન કર્યું ત્યારે એવા નારા વહેતા થયા હતા કે ભાજપ તુજશે બેર નહીં રૂપાલા અત્યારે ખેર નહીં હવે જ્યારે રૂપાલાએ ફોર્મ ભરી કાઢ્યું છે ત્યારે એવો પ્રચાર થઈ રહ્યો છે કે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સામે પ્રચાર કરો અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનું મતદાન કરું એટલે આંદોલન ક્યાંક ભાજપ કોંગ્રેસમાં ફેરવાયો તેવો તેમને આક્ષેપ કર્યો તેમને એવું પણ કહ્યું કે સોળ તારીખે કોઈપણ ભોગે રૂપાલાને ફોર્મ ભરવા દેવાની જરૂર ન હતી એવી પણ વાત તેમને મીડિયા સમક્ષ કરી એટલે આમંત્રણ વગર પદમીનભા વારા હાલ જે સંકલન સમિતિની બેઠક છે ત્યાં પહોંચ્યા છે જે આગેવાનો હતા તેઓ પ્રવચન કરી રહ્યા હતા કઈ રણનીતિ અપનાવી તેના તરફ આગળ વધી રહ્યા હતા સાંજે છ કલાકે સત્તાવાર નિવેદન આપવાની વાત સંકલન સમિતિએ કરી હતી પરંતુ હજી બેઠક ચાલુ છે

એ હવે આ શું બે તરફના ભાગલાના ભાગલા છે આ એક મોટો સવાલ છે